નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું તંત્રએ ખેડૂતોની મહેનત પર ફેરવેલા પાણી વિશે, સાથે જ વાત કરીશું ગુજરાતના ગરમાયેલા રાજકારણ વિશે. જો કે પહેલા વાત કરી લઈએ રસ્તા પર પહોંચેલા કસ્તુરીના કકળાટની. ડુંગળીની નિકાસ બંધ થયાને અઠવાડિયું થઈ ગયું છે, હજુ નિકાસ શરૂ નથી થઈ ને એટલે જ હવે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો છે. ભાવ ન મળતા આ કસ્તુરીનો કકડાટ રસ્તા પર પહોંચ્યો છે. જગતના તાતની આંખોમાં ફરી આવ્યા આંસુ. નિકાસ બંધી નહીં કરે તો અમે છેલ્લો માર્ગ આત્મવિલોપનનો કરશું. કસ્તુરીના ભાવે ખેડૂતોને આપ્યા ડામ. ડુંગળીના ભાવે ફરી કરાવ્યો ડખો. ખેડૂતોએ ડુંગળીની હરાજી કરાવી બંધ. યાર્ડના દરવાજે માર્યા તાળા. ખેતર છોડી રસ્તા પર ઉતરવા મજબૂર થયો તાત. વેચવાની જગ્યાએ રસ્તા પર વેરી ડુંગળી. 24 કલાક કે 48 કલાકમાં નિકાસ બંધી છે, ઉઠાવી લઈએ. ખેડૂતોની એક જ માંગ, નિકાસ બંધી હટાવો સરકાર. વાત જ્યારે દવા પીવા અને આત્મહત્યા સુધી પહોંચે એટલે સમજી શકાય કે પાણી માથા પરથી જતું રહ્યું છે. થાકી ગયેલા ખેડૂત કરે તો પણ શું કરે, ક્યાં સુધી શાંત રહે? અત્યાર સુધી ખેડૂતો શાંત હતા, પરંતુ હવે આંદોલનના મૂળમાં છે. કેટલાક નિરાશ થયેલા ખેડૂતો દવા પીવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. સાથીદાર ખેડૂતો ખેડૂતોની આ વેદનાને સરકાર સમક્ષ રજૂ કરી વિનંતી ભર્યા સ્વરે કહી રહ્યા છે કે હવે સરકાર સમજી જાય તો સારું. પહેલા માવઠું અને હવે ડુંગળીના ભાવ ખેડૂતો માટે વિલન બની રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે માવઠામાંથી માંડ માંડ વચ્યા, ત્યાં જ ભાવે મારી નાખ્યા. ખેતરમાં તો ડુંગળી બચી ગઈ છે, પરંતુ યાર્ડમાં ડુંગળીના જ્યારે ભાવ બોલાયા તેનાથી ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે થોડા દિવસ પહેલા જે ડુંગળીના મણના 700 રૂપિયા ભાવ બોલાતા હતા, ડુંગળીના હવે 250 રૂપિયા પણ કોઈ વેપારી આપવા તૈયાર નથી. એટલે કે જો ખેડૂત આ ભાવે ડુંગળી વેચી દે તો ન તો તેને મજૂરીનો ખર્ચ નીકળે, ન દવા ખાતરનો ખર્ચ. અને એટલે જ હવે ખેડૂત ખેતરને રેઢો મૂકી રસ્તા પર ઉતર્યો. જ્યાં સુધી પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. આ દ્રશ્યો સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહારના રાજકોટ જૂનાગઢ હાઈવેના છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો હાઈવે પર ચક્કાજામ કરવા માટે ઉતર્યા. રોષે ભરાયેલા ખેડૂતે મહામહેનતે પકવેલી ડુંગળી રસ્તા પર ફેંકી. રસ્તા પર ઉતરેલા ખેડૂતોના કારણે ટ્રક બસ સહિતના વાહનોના પૈડા થંભી ગયા. જો કે પોલીસને જાણ થતાં તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડ્યો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો. તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ભાવ ન મળતા ખેડૂતોએ નેશનલ હાઈવે નંબર 51 પર ઉતરી રસ્તો રોકી લીધો અને ડુંગળીની નિકાસ સંબંધી હટાવવાની માંગ કરી. અહીં પણ ખેડૂતોએ પોતાની ડુંગળી રસ્તા પર વેરી દીધી હતી. જો કે આ દરમિયાન મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે ખેડૂતો સાથે ટેલિફોનિક વાતચીત કરી રસ્તો ક્લિયર કરાવ્યો. ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે 24 કલાક સુધી જો કોઈ નિર્ણય નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરશે. આ તરફ રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના નેતા લલિત વસોયા અને ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરના ટેબલ પર લીલી ડુંગળી મૂકીને આવેદનપત્ર પાઠવ્યું. મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ડુંગળીના હાર પહેરીને પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો. આજે સૌ ખેડૂતોને સાથે રાખીને ડેપ્યુટી કલેક્ટરશ્રીને તાત્કાલિક ધોરણે નિકાસબંધી ઉઠાવી લેવા માટે આવેદનપત્ર આપ્યું છે અને ડુંગળીના હાર અને ડુંગળી પણ ડેપ્યુટી કલેક્ટરશ્રીને ખેડૂતોએ આપી છે. અત્યારે ખેડૂતોએ એમાં
20,000 થી 25,000 રૂપિયાનો એક વીઘાએ ખર્ચ કરેલ છે. અત્યારે વીઘે 5,000 રૂપિયા પણ ડુંગળીના ઉત્પાદનમાં મળે એમ નથી આ બજાર જોતા. તો અમારી માંગણી એ છે કે આ 24 કલાક કે 48 કલાકમાં નિકાસબંધી છે એ ઉઠાવી લઈએ. એટલું જ નહીં, જો સરકાર તાત્કાલિક નિકાસબંધી નહીં હટાવે તો ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારે 700 થી 800 રૂપિયા જે ભાવ અમને મળતા હતા એ મળવા જોઈએ, નક્કર આ એક આવેદન પત્રથી અમે રોકવાના નથી. છેલ્લે અમે એને ખેડૂત થઈ આત્મવિલોપનના કાર્ય પણ કરશું. જો અમારે આ નિકાસબંધી નહીં કરે તો અમે છેલ્લો માર્ગ આત્મવિલોપનનો કરશું. ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું છે. ડુંગળી જ્યારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, જેના કારણે ખેડૂતોને ફટકો પડ્યો. સાથે ચિંતાની વાત એ છે કે જો માર્કેટ યાર્ડમાં આવેલી ડુંગળીનો 14 થી 15 દિવસમાં નિકાલ નહીં થાય તો ડુંગળી ખરાબ થઈ જશે. એક્સપોર્ટ બંધ પહેલા જે ડુંગળી 600-700 રૂપિયાની વેચાતી હતી એ અત્યારે 300-400માં પણ વેપાર લેવા તૈયાર નથી, કારણ કે સામે ખપત નથી, જેના કારણે વેપારીઓ પોતાના માલને રોકી શકે એમ નથી. અને હાલનો જે માલ છે એ એક્સપાયરી ડેટવાળો હોય, વધીને 10 થી 15 દિવસની એની આયુષ્ય હોય, એટલે 10-15 દિવસમાં આ ડુંગળીનો વેપાર થઈ જવો જોઈએ. વેપારીઓએ પણ કારણ આપ્યું છે કે હાલના આ ભાવ ખેડૂતોને કેમ નથી પોસાતા. અમારા સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં લાલ ડુંગળી નાસિકનું વાવેતર છે અને ઉત્પાદન અમારે અહીંયા નાસિકની કમ્પેરિઝનમાં વીઘા વાઇઝ ઓછું થાય છે. નાસિકની અંદર 200 થી 300 મણનો ઉતારો આવે છે વીઘે, કાઠિયાવાડમાં અને ગુજરાતમાં એ ડુંગળી 125 થી 150 મણ થાય છે. એ ઉપરાંત અહીંયાનું જે કોસ્ટિંગ છે, લેબર કોસ્ટિંગ છે, બીજા અન્ય ખર્ચાઓ છે એ અન્ય રાજ્ય કરતાં વધારે છે, જેથી ખેડૂતોને આમાં પૈસા મળી શકે નહીં. ડુંગળીની નિકાસબંધી હટાવવા ભાજપના ધારાસભ્યો પણ આગળ આવ્યા અને રજૂઆત કરી કે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પારડલિયાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે રાજ્યના ખેડૂતોને ડુંગળીના નિકાસની છૂટ આપવા માટે રજૂઆત કરી છે. અમારા વિસ્તારમાં અને મોટેભાગે રાજકોટ જિલ્લામાંથી ઘણા ખેડૂતોના ફોન આવેલા છે અને રજૂઆત મળેલી છે કે નિકાસબંધી, ડુંગળીની નિકાસબંધી થવાથી ખેડૂતોને વ્યાપક રીતે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કંઈ આ નુકસાન થયું છે ડુંગળીના ભાવને કારણે, તો એના માટે કેન્દ્રના વ્યાપાર મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબને આજે રજૂઆત કરી છે અને મને આશા છે કે આમાં કોઈ યોગ્ય નિરાકરણ આ વિષયનું આવશે અને ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે એવો કોઈને કોઈ નિર્ણય થશે એના માટે હું આશાવાદી છું. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડનો મુખ્ય દ્વાર બંધ કરીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. પહેલા ખેડૂતોએ હરાજી બંધ કરાવી, ત્યારબાદ યાર્ડનો દરવાજો બંધ કરી દીધો. ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો. ઘટનાના પગલે પોલીસ કાફલો પણ હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો. કેમ કે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકે સરકાર, તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળવાના નથી અને હજી તો શરૂઆત ની છે. આ જો પૂરતા પ્રમાણમાં ડુંગળીની આવક ચાલુ થશે અને આની આ પોઝિશન રહેશે તો ખેડૂતની બહુ જ ખરાબ હાલત થઈ છે. નિકાસબંધી સરકારે કરીને ખેડૂતોને મોટો અન્યાય કર્યો છે. ખેડૂત લક્ષી સરકાર ગણીને ખેડૂતોને માટે ઘા કર્યો છે, ત્યારે તાત્કાલિક સરકારને નિકાસબંધી ખુલ્લી કરવી જોઈએ અને ખેડૂતોને બે પૈસા મળે એવું કરવું જોઈએ, કારણ કે ખેડૂતોને તપાસ સદંતર નિષ્ફળ ગયો છે. ડુંગળીમાં થોડી આશા છે કે ભાઈ એક્સપોર્ટ સરકારે બંધ કરેલું હતું, ત્યારે સરકારે એક્સપોર્ટ બંધ કર્યું એટલે ડાઉન એકદમ 200-300 રૂપિયા ઘટી ગયા બજાર. 10 રૂપિયાથી માંડી 5 થી માંડી 10-15 રૂપિયા જેવું બજાર ઘટી ગયું હતું. પણ આમ લોકલ આવકની હિસાબે અત્યારમાં ગઈકાલે અમારે તે 500 અને 10 રૂપિયા લઈને ઊંચામાં વેચાણ હતું. આ તરફ રાજ્યમાં વિરોધનો વંટોળ જોતા જામનગર માર્કેટ યાર્ડે તો ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ડુંગળી ન લાવવાની જ અપીલ કરી અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને રાહ જોવા માટે પણ વિનંતી કરી. જો કે સમસ્યા એ છે કે ખેડૂતોએ તૈયારી કરી લીધી છે, તેનું શું થશે? અમારા દ્વારા છેલ્લા 2 દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં ન લાવવાની વિનંતી કરવામાં આવેલ છે. ડુંગળીના ભાવ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા, ડુંગળીના નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા માંગ કરી. આ તરફ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા. પાલ આંબલિયાએ કહ્યું કે જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. સરકારના ચાવવાને બતાવવાના દાંત અલગ છે.
સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે, ચાવવાના અલગ બતાવવાના અલગ. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે. ડુંગળીના ભાવને લઈને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ ખેડૂતો પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે પરિસ્થિતિ વિકટ કહેવાય, સરકારે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ. પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ. મહત્વનું છે કે 7 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રાતોરાત નિકાસ પર પ્રતિબંધ લાગતા ખેડૂતોની સાથે સાથે વેપારીઓના પગ નીચેથી પણ જમીન ખસકી ગઈ, કારણ કે કેટલાય વેપારીઓનો માલ બોર્ડર પાસે પહોંચી ગયો હતો અને જ્યાંથી અન્ય સ્થળે ડાયવર્ટ કરવો પડ્યો. અંદર જવા નથી દેતા, તો એ બધી ગાડીઓ અત્યારે યુપી, બિહાર, આસામ, ગુવાહાટી, કલકત્તા બધે ડાયવર્ટ કરવામાં આવી છે. વેપારીઓને એક એક ગાડી અત્યારે 3-3 લાખ રૂપિયાનું નુકસાન પડેલ છે. આમ હાલ તો રાજ્યમાં ડુંગળી એ ખેડૂતો અને વેપારીઓને ગોથી ચઢાવી દીધા છે. ગરીબોની કસ્તુરી વગર કાપે ખેડૂતોને રડાવી રહી છે. બીજી તરફ ડુંગળીનો મુદ્દો રાજકીય પણ બન્યો છે, જો કે આ મુદ્દાને રાજકીય બનાવ્યા વગર સરકાર ખેડૂતોની બહારે આવે તે જરૂરી છે. ડેડિયાપાડાનું વાતાવરણ ત્યારે ગરમાઈ ગયું જ્યારે એક મહિનો ભૂગર્ભમાં રહ્યા બાદ આપના ધારાસભ્ય પોલીસ સમક્ષ હાજર થયા. જો કે આ સમયે પણ તેઓ શક્તિ પ્રદર્શન કરવાનું ન ચૂક્યા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. આ ભીડ, આ નારા, આ સમર્થન, આ રોષ, પોલીસ સાથે ઝપાઝપી. આ દ્રશ્યો છે નર્મદાના દેડિયાપાડાના. દેડિયાપાડાનું વાતાવરણ ત્યારે તંગ બની ગયું જ્યારે એક મહિનાથી ફરાર અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે લોકો સમક્ષ હાજર થયા. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બરાબર 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા. જો કે આ સમયે પણ તેઓ શક્તિ પ્રદર્શન કરવાનું ન ચૂક્યા. આ સમયે ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા, જાણે પહેલેથી જ કહેવાઈ ગયું હોય કે તેમના નેતા આવી રહ્યા છે, માટે બાવડાનું બળ બતાવવા સંખ્યા બળ એકઠું કર્યું. કેટલાક લોકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા હતા, જાણે કહેતા હોય કે મેં ભી ચૈતર. મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે. જો કે આ સમયે આપના નેતા ગોપાલ ઇટાલિયા બચાવમાં આવ્યા ને કહેતા નજરે પડ્યા કે તેમને કોઈ શક્તિ પ્રદર્શનની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા 1 લાખથી પણ વધુ મતોથી જીતી આવ્યા છે તે ભાજપને નથી ગમ્યું. ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી. શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે, કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે. એ પોતાની શક્તિ બતાવવા માંગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરી છું, એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે. પણ સવાલ એ છે કે નાસ્તા ફરતા અને ન સમર્થકો કે ન પોલીસ સામે હાજર થયેલા ચૈતર અત્યાર સુધી હતા ક્યાં? તો તેનો જવાબ આપ્યો ગોપાલ ઇટાલિયાએ કે તેઓ તેમના બોગજ ગામના ઘરે હતા. આગોતરા જામીનની પ્રોસેસ ચાલી રહી હતી જેથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જામીન મળવાની સંભાવના ન હોવાથી આખરે સામે ચાલીને આવ્યા અને સરેન્ડર કર્યો. પોલીસવાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા, ક્યાં સુધી ગયા મને ખબર નથી. ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જતા આટલા દિવસથી. જો કે આ સમયે ચૈતર પણ ભાજપ પર આરોપ કરવાનું ન ચૂક્યા. તેઓ પહેલાથી જ કહેતા હતા કે ભાજપ તેમને પક્ષમાં આવવા માટે આમંત્રણ આપે છે અને તેમ ન થતા દબાણ કરી રહી છે. હવે ગઈકાલે જ્યારે વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ છોડ્યું અને ભાજપ જોઈન કર્યું ત્યારે વસાવા પણ શું તેમની રાહે ચાલશે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
જો કે આપમાં ભંગાણ પડ્યું હોવા છતાં પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે ચૈતર ઝૂકશે નહીં, ભાજપ ગમે તેટલું દબાણ કરે. આજે ચંદ્રભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ, અંત સુધી લડીશ, અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચંદ્રભાઈની સાથે છીએ. આમ આદમી પાર્ટી એક એક આદિવાસી સમાજ સાથે છે, એક એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે, અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું. જો કે આ તમામ રાજકીય ડ્રામા એવા સમયે થઈ રહ્યો છે જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. વિધાનસભામાં 5 સીટો જીતેલી આમ આદમી પાર્ટી આદિવાસીઓના નામે ચૈતર વસાવા પર દાવ ખેલવા ઈચ્છી રહી છે, માટે સમર્થકોનો જુસ્સો જોઈ ગોપાલ ઇટાલિયાએ પણ કહી દીધું કે ચૈતર જેલમાં રહીને પણ ચૂંટણી લડવા અને જીતીને આવવા પણ તૈયાર છે. તો સામે ભાજપ સાંસદે પણ કહી દીધું કે આપનો ખેલ ભાજપને બદનામ કરવા અને લોકોની હમદર્દી મેળવવા માટેનો જ છે, આ ડ્રામા નહીં ચાલે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું, એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. ઇટાલિયાજીથી માંડીને ઘણા બધા વિદ્વાન વકીલો હતા, સુપ્રીમ કોર્ટના વકીલો પણ એમને માર્ગદર્શન કરતા હતા. તો કોઈને કોઈ આ જે તે સમય હાજર થવાની સલાહ આપવી જોઈતી હતી, પણ આ હાજર જે તે સમય ન થયા એનું એક જ કારણ કે એમને એક પ્રકારનો ડ્રામા કરવો હતો, એને આ પાર્ટીનો એક આ પ્રકારનો પ્રચાર કરવો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવું હતું કે આ સરકારને ભાજપવાળા અમને હેરાન કરી રહ્યા છે. જો કે એક સમયે સામસામી તલવારો ઝીંકતા મનસુખભાઈ આજે ચૈતરના વખાણ કરતા પણ નજરે પડ્યા. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે આખી ગેમ આમ આદમી પાર્ટીની છે, ચૈતર તો માત્ર હાથો છે. આપ પાર્ટીને એક આદિવાસી વિસ્તારની અંદર ગુજરાતની અંદર એક મજબૂત કરવાના ઈરાદાથી આ ચૈતર વસાવાને હાથો બનાવ્યો છે, ચૈતરના ખભે બંદૂક ફોડવાના એમને પ્રયત્ન કર્યા છે. જો કે ચૈતર વસાવા પર વનકર્મીને ઘરે બોલાવી હવામાં ગોળીબાર કરી 60,000 રૂપિયા પડાવી અને ધમકાવવાનો આરોપ લાગેલો છે, ત્યારે આ કેસમાં પોલીસે પણ ચૈતર વસાવા ઉપરાંત 6 લોકોને અરેસ્ટ કર્યા છે. વિધાયક શ્રી ચૈતરભાઈ વસાવા કે વિરુદ્ધ મેં ફોરેસ્ટ કે અધિકારીઓ કો અધિકારીઓ કે પાસ સે બળજબરી સે પૈસા નિકલવાના ફાયરિંગ કરકે ગેરકાયદેસર મંડળી કી રચના કરકે ઉન્હોંને જો ગુનાહ કિયા થા ઉસ હિસાબ સે FIR દર્જ કી ગઈ થી. અભી તક ઉનકે સાથ ટોટલ ઓર 6 આરોપીઓ કો ભી અરેસ્ટ કર ગયા. જો કે ચૈતર વસાવાએ એટલા માટે પણ સરેન્ડર કરવું પડ્યું કારણ કે સેશન્સ બાદ હાઈકોર્ટમાં પીછેહઠ થઈ, માટે ધારાસભ્ય પાસે એકમાત્ર રસ્તો સુપ્રીમ કોર્ટનો જ બાકી રહ્યો છે. હવે આ કેસમાં તેમના પત્ની શકુંતલા સહિતના 3 આરોપી પણ જામીન મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે, તેવામાં લાગી રહ્યું છે કે આ લડાઈ લાંબી ચાલશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ગુજરાતના 2 વિસ્તાર એવા છે જ્યાં તંત્રએ જ પાણી ફેરવી દીધું છે. વગર વરસાદે અહીં નદીઓ વહી રહી છે અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે, જ્યારે કે બીજો એક વિસ્તાર એવો છે જ્યાં પાણી માંગવા છતાં મળતું નથી અને ક્યાંક માંગ્યા વગર રેલમછેલ થઈ જાય છે. ખેડૂતો પર આવી અણધારી આફત, અંદાજીત 500 હેક્ટર જમીનમાં પાણી જ પાણી. રેથલ, કુંડળ, પાવા, મેલખણા સહિત 10-10 ગામોના ખેતરો પાણીથી તરબોળ. તંત્રના પાપે ખેડૂતોનો શિયાળો પાક નિષ્ફળ જવાની સ્થિતિ. તમારી નજર પહોંચે ત્યાં સુધી જુઓ, જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં માત્ર દેખાશે તો પાણી જ પાણી. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળે છે, વરસાદ બાદ ખેતરોની આવી હાલત થાય છે, પરંતુ અહીં તો વગર વરસાદે પાણી પાણી થઈ ગયા છે ખેતરો. આ દ્રશ્યો છે અમદાવાદના સાણંદ તાલુકાના નળકાંઠા વિસ્તારના. તંત્રના પાપે અહીં એક નહીં 10-10 ગામના ખેડૂતોની આવી હાલત છે. ખેડૂતોનો દાવો છે કે ફતિવાડી કેનાલમાંથી ખેડૂતોની જાણ બહાર અને તંત્રના સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ. ફતિવાડી કેનાલમાંથી પાણી છોડાતા સાણંદ તાલુકાના 10-10 ગામોની આ હાલત થઈ છે.
રેથલ, કુંડળ, પાવા, મેલખણા સહિતના 10 ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા. 10 દિવસ પહેલા જ વાવેલા ઘઉં, જીરું, રાયડા સહિતના શિયાળુ પાક પર પાણી ફરી વળ્યું. કેટલા વીઘામાં ઘઉં કરેલા હતા અને કેટલું નુકસાન થયું અને આ પાણી ક્યાંથી આવ્યું? પાણી જે અહીંથી ને અમારે 2 કિલોમીટર કુંડળ ગામ છે ત્યાંથી વધારાનું પાણી આ બાજુ છોડે છે અને કયા કારણે પાણી છોડી દે છે એ ખેડૂતોને ખબર હોતી નથી. કેનાલ તો ક્યાં આસપાસ તો છે નહીં? કેનાલ એટલે જે વધારાનું પાણી જે કિનાલમાં છે, કુંડળ ગામની પાસે તળાવ છે, એની અંદર વધારાનું પાણી આ બાજુ છોડે છે અને એ પાણીના હિસાબે અમારે લગભગ 250-300 વીઘા ઘઉં પાણીમાં ગયા. ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 10 દિવસથી ખેતરની આવી જ હાલત છે. 10 દિવસથી ખેતરમાં પાણી ઉલેચવા છતાં સ્થિતિ જેમની તેમ છે. ખેતરમાં હજુ પણ ઘૂંટણસમા પાણી છે. ખેડૂતો પોતાના ખેતરમાંથી પાણી કાઢવાના મરણીય પ્રયાસ કરી રહ્યા છે તો બચે તેટલો પાક બચાવવા મહેનત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી ઉલેચવાનો એક દિવસનો ખર્ચ 10,000 થાય છે, એટલે કે પાક બચાવવા ખેડૂતો ખેતરમાંથી પાણી કાઢી રહ્યા છે, પરંતુ સરવાળે તો નુકસાની જ છે. 10,000 નો ખર્ચો મારો લાગે સાહેબ, 10 દાડાથી ઉચેલું છું અને આમાં બધા પાક રે ઘઉં વેચતા લાયેલો હું, એમાં વાયેલા ભારે ટ્રેક્ટર લાયો હું, આ 8 વીઘામાં મારે શું મજૂરી આમાં કરવામાં આવે, બધું ભરી જમાં ઉગતો નહીં, બીજા 7 દિવસમાં મારે વાવવા પડે તો એમાં ના ઉગત મારે ફેલ જમીન જાય ને. ખેડૂતોએ માની લીધું છે કે હવે વાવેલો પાક નિષ્ફળ જશે, જેથી તેઓ ખેતરમાંથી પાણી ઉલેચીને નવા પાકની તૈયારી કરી રહ્યા છે. જો કે સમયસર તેઓ વાવણી નહીં કરી શકે તો તેમાં પણ નુકસાની નક્કી છે. ઉપરથી અધિકારીઓએ પણ તેમને સહાયની ના પાડી. સાંભળો શું કહી રહ્યા છે ખેડૂતો. પ્રદાપભાઈ, અધિકારીઓ શું કહે છે? સાહેબ ને મળવા આવે, જોતા હશે ને આ બહુ સ્થિતિ. અધિકારી એમ કહે કે કોઈ આમાં મળે નહીં, કે આ તો તમે જાણ કરી હતી કે ના જાણ ન કરી, આમાં પાણી અમારે આવી ગયું અચાનક. ના, અમે કાલે અધિકારીઓ આવ્યા તેમને કીધું કે અમે જો આ તમે પાણી છોડ્યું, જો અમે ડાંગર કરીએ તમે પાણી આપશો તો કંઈ એમની અમારી કોઈ જવાબદારી નહીં, તમને ફાવે એમ કરો. તો અમારે શું કરવું આવા સમયે, કઈ રીતે જીવન જીવવું? હવે 1 વીઘામાં 10,000 લેખે મેં 10 વીઘા અહીં ઘઉં કરેલા હે, એટલે 1 લાખ રૂપિયા નુકસાન તો થઈ ગયું. 1 લાખ રૂપિયાનું નુકસાન તો મારે થઈ ગયું છે. હવે પછી આવતા વર્ષે ઘઉં થાય એટલે મારે 14 મહિના કઈ રીતે કાઢવા એ જ મોટો પ્રશ્ન. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રને જ્યારે રજૂઆત કરીને થાક્યા ત્યારે તેમણે પાણી આપ્યું ન હતું, પરંતુ હવે જ્યારે જરૂરિયાત નથી તો અચાનક પાણી છોડ્યું છે, જેનું નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું છે. દાવો તો એ પણ છે કે 10-12 વર્ષથી આ વિસ્તારમાં પાણી છોડાયું જ નથી. મેં તમને વારંવાર કીધું કે માગ્યા વગર માર ના પડી છે, અચાનક 10-12 વર્ષે પહેલી વખત પાણી જોયું આ લોકોએ અને ડાંગર માટે પાણીના વલખા માગતા હતા. આ જ ખેતરની અંદર આ પ્રતાપભાઈને જોઈને મને પણ આંસુ આવી ગયા કે હારું એમને ડાંગરમાં પાણી જોતું હતું તો પાણી ના લીધું, એમને હાંકી મેલ્યું ડાંગર થઈ નિષ્ફળ. હવે ઘઉં વાયા હતા, ઘઉં વાયા એટલે વીઘાના 3 મણ પૂંખ્યા હોય, હવે એમાં પણ નુકસાન જયું. આરોપ એ છે કે પાણી છોડાયા બાદ તંત્ર તરફથી કોઈ સહયોગ નથી મળ્યો. ખેડૂતોની માંગણી છે કે તંત્રની ભૂલથી થયેલા નુકસાન અંગે તેમને વળતર આપવામાં આવે. જો કે આ ભૂલ થઈ છે તેની જવાબદારી અધિકારીઓ લેશે તેવું હાલ તો લાગી નથી રહ્યું. અહીંથી કુંડળ ગામ છે, હું અહીંયા રેથલ ગામની સીમમાં ઉભો છું અને ત્યાં માનવામાં આવી રહ્યું છે કે પાણી કેનાલમાંથી છોડાયું, ઓવર પાણી છોડાયું, કદાચ સંકલન અભાવે છોડાયું. તેના કારણે જે હું ફરી બતાવીશ, જે કોલા જે વ્યક્તિ છે તે પાણી ખાલી કરી રહ્યા છે અને આખો આ જીસીબી રાતે બોલાવીને ખેડૂતો દ્વારા આખું જીસીબીના માધ્યમથી આ પારો બાંધવામાં આવ્યો છે. આ પારો નબળો છે, ગમે તે હજુ પણ પાણી આવશે તો હજુ પણ પાણી ઘૂસશે, તે પ્રકારની સ્થિતિ સમજી શકાય છે કે આ વ્યક્તિ એનો ખેતર બચાવવા માટે શું કરી રહ્યો છે. છેલ્લી સુધીની જે મહેનત છે આ જગતનો તાત કરી રહ્યો છે અને આ સ્થિતિ છે, ચારે તરફ માત્ર પાણી અને પાણી છે. કદાચ શાસકોએ અને ખાસ કરીને જે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી અધિકારીઓએ સમજવાની જરૂર છે કે સ્થિતિ શું છે. જગતનો તાત પોતાને પેટે પાટા બાંધીને પોતાના જે ઘઉં જે ઘરે ખાવાના હતા એ ઘઉં અહીંયા આ ખેડૂતે અહીં વાવ્યા છે અને એને પણ નુકસાન થયું છે. આનું વળતર કોણ આપશે એ સૌથી મોટો સવાલ છે અને વાત એ જ છે. સવાલો અનેક છે પરંતુ તેમનો જવાબ હજુ સુધી ખેડૂતોને કોઈએ નથી આપ્યો. ન તો સ્થાનિક તંત્ર તેમના સુધી પહોંચ્યું છે, ન તો કોઈ નેતા તેમની વાહરે આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોને આપેલી આ અણધારી આફત માટે કોઈ યોગ્ય પગલાં લેવાય છે કે કેમ. એક તરફ તંત્ર વગર માંગે પાણી છોડી રહ્યું છે, બીજી તરફ ખેડૂતો પાણીની માંગણી કરી કરીને થાક્યા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અમારા આખા ગામને રાખા નીચલાની બળતરા છે, અમારા ગામમાં મહિનાથી પાણી આવતું નથી,
અને બૈડુંનો નાળા બંધ કરાવો. અમારે પાણીની બરાબર ની જરૂર છે. ખેડૂતો અત્યારે વીરુ પાવીને બેઠા ને 8 વર્ષથી અમારા ગામમાં કેનાળ આવે છે બરોબર, સાલ ની સાલ આ નહીં, આ અમારે ઓળિયા માં પાણી બિલકુલ આવતું નથી. બનાસકાંઠા પંથકના ખેડૂતોને પાણીદાર કરવા માટે અહીં કેનાલનું નેટવર્ક તો પાથરવામાં આવ્યું છે, જે બાદ તંત્ર અહીં કેનાલ છે તે વાત જ ભૂલી ગઈ. વાવની કેનાલમાં 1 મહિનાથી પાણી નથી આવ્યું તેવો દાવો ખેડૂતો કરી રહ્યા છે. કેનાલ